મેરું તો ડગે પણ જેના મન ના ડગે, પાનબાઈ ભલે ને ભાંગી પડે રે બ્રહ્માંડ રે, ભજનની પંક્તિને સાર્થક કરતી કરુણ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વના ધણી, 21મી સદીના આધુનિક યુગમાં જ્ઞાનની સાથે હિંમત અને ધૈર્યશીલ વ્યક્તિ કોઈપણ મુસીબતમાંથી પોતાના જીવનનો રસ્તો કંડારી લેતો હોય છે. એવી જ એક સુંદર મજાની દર્દનાક જીવનની સાથે શુભ સમન્વય કરીને પ્રેરણાદાયી કિસ્સો પૂરી પાડતી 67 વર્ષીય મહિલાની છે, જેમણે જીવનમાં તમામ ચડાવ ઉતારને કુદરતની ચેલેન્જ સમજી પાર કર્યા છે. 67 વર્ષની ઉંમરે કી બોક્સિંગ અને કરાટે જેવી રમતો કરીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ બની ગયા છે. 67 વર્ષની દર્દનાક જીવન કહાની અને શારીરિક પડકારને પરાસ્ત કરી જીવનના ખાલીપાને માત આપી તંદુરસ્ત જીવનનો સંદેશો આપતા આ તારામતીબેન છે. તેમણે ઘણી બીમારીઓ છે, સાથે સાથે વાત કરીએ તો ખૂંદની જે બીમારી છે, છતાં પણ તે પોતે કિક બોક્સિંગ અને કરાટે જેવી જે રમતો છે તેઓ રમતા આવ્યા છે, ત્યારે એક સમાજને અને આજના યુવાન અને યુવતીને એક સારો એવો સંદેશો આપવા માંગી રહ્યા છે. ત્યારે 67 વર્ષની દર્દનાક જીવન કહાની અને શારીરિક પડકારને પરાસ્ત કરીને જીવનના ખાલીપાને માત આપી તંદુરસ્ત જીવનનો સંદેશો આપી રહ્યા છે. જરાક કસરત